આપણો પાંચમો ધર્મ શું છે ખબર છે તમને જન્મ સમયે ઈશ્વરે બે ડબ્બા આપ્યા છે એક અહીંયા અને એક અહીંયા બે ડબ્બા આપ્યા છે હવે કાચમાં ને સસલાની વાર્તા સાંભળી છે બધાએ આવો બધું સાંભળ્યું તમે ખોટા આયા જ છો અમારે બધી ખબર જ છે આ છે ને સસલું છે આ કોણ છે અને આ કોણ છે બોલો કોણ જીતશે તો કોનું કેવું કરવું જોઈએ સાહેબ આખી દુનિયા સામે હોય ને મા બાપ ભાઈ બહેન સમાજ દુશ્મન બધા જ પણ તમારો કાચબો એમ કે આ કર તો એ જ કરવાનું જીતી જશો એ લગ્ન હોય કેરિયર હોય કંઈ બી હોય હા તમને એમ થશે કે એ મરી ગયા એવું શક્ય હોય છે જીવનના જંગમાં કે દેખાય સ્પષ્ટ હાર પણ પડદામાં જીત હોય છે આપણને એમ થાય મરી ગયા બરબાદ થઈ ગયા પણ જો કાચબો એમ કે આ કર તો કરવાનું સાહેબ અમદાવાદમાં દર મહિને ચાર લાખ રૂપિયા નુકસાન કરીને ચોપડીઓની દુકાન છું મહિને ચાર લાખ રૂપિયા કેમ કે કાચબો કે સંજયા કર અને બે વર્ષ નુકસાન કર્યા પછી એક જ કેસ એવો આવ્યો ને સાહેબ કે દસ વર્ષનું નુકસાન ભગવાને એક જ મિનિટમાં આપી દીધું સી ધ ગ્રેસ ઓફ ગોડ બુદ્ધિ તો કહે છે કે ના કર નુકસાન ના કરાય ચાર લાખ નું દિલ કહે છે કર સંજયા જે થવું એ થાય મારું બન્યું કે તમે તો બરબાદ થવા બેઠા છો તો હવે આપણે બે પછી એ જ છે બીજું કોઈ છે છે જ એમ મારું દિલ કેમ કે આ ક્યાંથી કનેક્ટેડ બાપુ સાથે આ સેટેલાઇટ સાથે ઈશ્વર સાથે અહીંથી કઈ જતું રહે એટલે જીવ જતો રહે ખબર છે ને પછી કે બાળી કૂટો પણ અહીંથી શું જાય છે તો એ જે બોલે છે એ જાય છે તો એ બોલે છે સાચું બોલે છે ઈશ્વર છે બારમા ધોરણમાં બાવન ટકા ના આવ્યા હોત તો બીએસસી ના કર્યું હોત બીએસસી ના કર્યું હોત એમાં ખોટું ના થયું હોત તો ડાયમંડના બિઝનેસમાં ના ગયો હોત એમાં એટલું મોટું નુકસાન કર્યું કે એ ના થયું હોત આ ચાલ્યા જ કરવાનું પણ દરેક વખતે કોનું સાંભળ્યું અને ત્યારે અહીંયા તમારી સમક્ષ આ શિબિરો કંઈ કંઈ લેવાનું કાલનો નીકળ્યો છું કાલ હૃદય સરદાર પટેલમાં આજે આજે અહીંયા આજે વીવીપીમાન બધા તાળીઓ પાડી એન્ટી પેટ ભરાય પણ કાચબો કહે છે કે સંજય બરાબર છે તો કેટલા બધા છોકરાઓના ચહેરા પર સ્માઈલ લઈને જાય છે લાઈફ ઇઝ સો બ્યુટિફુલ જિંદગી મસ્ત એટલે બોલા મેં જેટલા ધર્મ કીધા આપણા હાથમાં ભગવાનના હાથમાં આપણા હાથમાં આપણે કરીએ છીએ કોઈ કરવું નથી કોઈ કરતું નહીં બધા દિવેલ પીધેલા ફરે આપણે દિવેલ પીધેલા ફરશું બીજી અવસ્થા પૈસા કમાવા ગીતા કુરાન બાઇબલનું એક વાક્ય છે કે હે મનુષ્ય કર્મ કરવામાં તારો અધિકાર છે ફળ મેળવવામાં અધિકાર નથી તું કર્મ કર હું તને ફળ આપીશ કેમ કે કર્મ અને ફળ જુદા નથી આપણે શું કહીએ છીએ પહેલા ફળ નક્કી કરો પછી કર્મ કરું હરામી નંબર વન ભગવાન શું કહી છે હું તને ફળ આપીશ આપણે શું કહીએ પહેલા મારા ત્યાં લોકો આવે ને સંજયભાઈ નોકરીમાં રાખો ને મેં હારું આવી જાય કાલે કેટલો પગાર આપશો એટલે હરામી તું કામ શું કરશે એ તો કે એ તો કરશો બધું જે કહેશો એ ચલો દસ હજાર હા ભગવાન તમારું સારું કરે પગે પડી જાય દસ હજારનો નો પગાર અઠવાડિયું થાય ને પછી ખૂણામાં બેઠો હોય દસ હજારમાં કેટલું કોમ થાય હરામી થઈ જાય મારો બેઠો પહેલાં નોકરીઓ રહેવા ચિઠ્ઠીઓ લખાવે બધું કરે અને પછી નોકરી મળી જાય એટલે અમારી માંગે પૂરી કરો હરામી થઈ જાય મારું બેઠો મેનેજમેન્ટ સામે ઊભો થાય સાહેબ તમને ખબર છે હોટલમાં ચારસો રૂપિયાની નોકરીમાં મેં ચાર હજાર રૂપિયાનું કામ કર્યું છે છત્રીસસો રૂપિયા જમા થાય તો ત્રણ વર્ષ જે જમા થાય મારી હોટલ બને કે ના બને સમજાય જાય વાત જે કરો તે બેસ્ટ કરો એક રૂપિયામાં સો રૂપિયાનું કામ કરો નવ્વાણું રૂપિયા જમા થશે ઈશ્વર તમને યોગ્ય સમય એનો બદલો આપી દેશે તમે કહો છો કે ના હું કહું છું ચારસો રૂપિયામાં ચાર હજારનું કામ કરવાનું ન ગમે તો છોડી દેવાની પણ જ્યાં સુધી કરો ત્યાં સુધી બેસ્ટ કરવાનું તમારામાંથી છોકરાઓ નક્કી કરો કે ચાર છોકરા બસ સ્ટેન્ડ પર બુટ પોલિશ કરવા બેસવું છે ચાર છોકરાઓ નક્કી કરો કે ધોબીની દુકાન કરવી બેસ્ટ સ્ત્રી કરીને આપવી છે ચાર છોકરાઓ નક્કી કરો કે નાઈની દુકાન કરવી કેટલા ધંધા છે સાહેબ રોજના દસ હજાર રૂપિયા કમાઈ શકો સાહેબ હું તમે જોડાઈને ઉભો એ નેચી થઈ જાય આપણી જરા આમ વ્હાઈટ કોલર જોબ રહેવો જોઈએ બુટ પોલીસ તો કરાવતી મેં કરી જ સાહેબ ઝાડો કાઢી છે ટેક્સીઓ ચલાવી પણ જે કર્યું તે બેસ્ટ કર્યું એટલે સફળ થવાનો પહેલો રસ્તો શું છે જે કરો તે બેસ્ટ કરો બદલાની ભાવના વગર કરો મારે કામ કરવું છે હું મસ્ત કામ કહીશ મને બદલો મળે કે ના મળે કેમ કે ધર્મ રાજા ચોપડા લખે છે ઇસ્લામમાં કહ્યું છે બે ફરિસ્તા બે ખભા પર બધું લખે છે જ્યારે કોઈ ના હોય ત્યારે પણ એ હોય છે અને એ બધું લખે છે કે તમે ઈમાનદારીથી કામ કરો છો કે પ્રમાણિકતાથી કેવી રીતે કરો અને જ્યારે તમે બધું પ્રમાણિકતાથી કામ કરો છો ત્યારે એ જમા થાય છે થાય છે ને થાય પ્રેમ તમને સોરી પૈસો અને સેક્સ આ બાય પ્રોડક્ટ છે આ મેઇન પ્રોડક્ટ છે જ નહીં એના માટે કોઈ મથવાનું જ નહીં એ આવી જાય પણ આપણને શીખવાડ્યું કે ના ના મળે તો ટેબલ નીચેથી બી આવવા દો બે નંબરના પૈસા બી કમાવો સાહેબ એક રૂપિયો હરામ નો આવ્યો ને તમારી ઓલાદને પણ રોઈ રોઈને ચૂકવવો પડશે સાહેબ એનો કાયદો આ સનાતન સત્ય વાત છે એટલે મહેનતનું કમાઈશ જેટલું હકનું હશે પણ જોરદાર મહેનત કરીશ તન તોડ મહેનત કરીશ અને એવી મહેનત કરીશ કે એના ત્યાં જમા થશે ભગવાન બધું ચેક કરશે અને જેવો યોગ્ય સમય આવશે તમને વ્યાજ સાથે ઈશ્વર આપી દેશે મેં ત્રણ વર્ષ હોટલમાં વેટરની નોકરી કરી મારા બાપની હોટલ સમજીને તો મારી હોટલ એમાં કંઈ નવાઈ ખરી મેં જીમમાં કચરા પોતા કર્યા પ્રમાણિકતાથી ઈમાનદારી તો મારા બે જીમ બને એમાં કોઈ નવાઈ ખરી આજે મારા એકસો ને એકવીસ બંગલાની સ્કીમ ચાલે કે ફ્લેટની સ્કીમ ચાલે કે હું પેલેસ ખરીદું તો એમાં નવાઈ શું છે તારો નિયમ છે જે જોઈએ તે કરો મહેનત આપણા હાથમાં છે ફળ આપણા હાથમાં નથી એટલે પરીક્ષામાં જ્યારે ટકાવી ન ના આવે ને તો નિરાશ થશો નહીં કે મહેનત આપણા હાથમાં છે ફળ એના હાથમાં એ નથી ચાહતો કે તારે નેવું ટકા આવે ને તું ડૉક્ટર બને પણ આ સમાજનો સત્યાનાશ ક્યાં થયો છે ખબર છે જે સ્કૂલના પ્રોફેસરો કોલેજના એમને ખાસ કહું છું તમે કોઈ પણ હરીફાઈ કરો ને તો એક બે ત્રણ નંબરનું બહુમાન કરો ને તો છેલ્લા ત્રણ નંબરનું પણ બહુમાન કરો આ મારા જેવી નોટો ત્યાં જ ઉભી હોય બધી આ જે પહેલા ત્રણ નંબર લાવે ને એ તો સમાજને સૌથી વધુ નુકસાન કરે છે ઇન્કમટેક્સ ચોરીઓ કરે છે જે છેલ્લા ત્રણ નંબર આવે ને એ તો લારી ચલાવે કોઈને હપ્તો બી આલે જીવે એ મજબૂત માણસ કોઈ પણ હરીફાઈઓ આ તો સ્કૂલની કોલેજ ની બહાર ફોટા લગાવ્યો અમારી કોલેજ નું ગૌરવ અને આ તો ઘેર હોત તોય ગૌરવ જ હતું તું પેલી છેલ્લી ચાર નોટોને લાવ તો તું ખરો ચિત્ર હરીફાઈ થાય દોડવાની હરીફાઈ થાય તો જેના પહેલા ત્રણ નંબર આવે અને જેના છેલ્લા ત્રણ નંબર આવે એને ઉભા કરવાના બોલો પેલો ભાગ ના લેતા નંબર આવે પેલા ભાગ જ ના લેતા નંબર આવે આ વાત છે એટલે આપણે જીવનમાં જે કરો તે બેસ્ટ કરવાનું બહુમાન કરો તો બધાનું કરો પાણીની બોટલ આપો તો પહેલાવાળાને આપો તો બધાને આપો બહુ ખરાબ માણસ બધાને તરસ લાગે ને મૂળ વાત શું છે મજાક સાથે વાત કરવાની મારી આદત છે પણ જે કરો તે બેસ્ટ કરો આ બીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે આપણા હાથમાં નથી આના માટે ત્રણ પુસ્તકો છે સુખ સામર્થ્ય સમૃદ્ધિ આગળ ધસો ને ભાગ્યના સ્રસ્તાઓ મારી નથી હો સ્વેટ હોટ છે વાંચી જજો જો નસીબદાર હો તો એટલે ભાઈ ઊભા થયો તો હવે કોઈ કલવું જ નથી સંજય ભાઈ બધું ભગવાનના હાથમાં હોય તો આપણે શું કરવાનું અલા ગધેડા પેલો જંગલનો રાજા મોઢું ખુલ્લું રાખે તો હરણ મોઢામાં આવીએ અહીંયા 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 અરે દોડવું પડે પકડવું પડે અહીંથી પકડે અહીંથી પકડે અને છૂટી પણ જાય આ પકડવા દોડવું આપણા હાથમાં છે પણ પકડાવવું કે ન પકડાવવું કોના હાથમાં છે ઈશ્વરના હાથમાં છે એટલે જે કરો તે બેસ્ટ કરો નાવા બેસે ને તો સરસ નાહવાનું ખાલી નાહવા ખાલી નાવા બે એટલે કપડામાં ધ્યાન હોય કપડાં પહેરે એટલે કોણ દેખશે એમાં ધ્યાન હોય કોઈ દેખે એટલે કે કોઈ બીજું દેખે એમાં ધ્યાન હોય જ્યાં હોય ત્યાં હોય જ નહીં કુદરણ આગળ જ ચાલે લીવ ઇન પ્રેઝન્સ જે જીવો તે બેસ્ટ જીવો આ પૈસા કમાવાનો સરળ રસ્તો છે પૈસા માટે મહેનત કરશો નહીં પણ મારે બેસ્ટ ધંધો કરવો છે મારે બેસ્ટ નોકરી કરવી આ કરો પૈસો જખ મારીને દોડતો હશે પૈસા માટે મહેનત કરશો નહીં દેહ ઊંચો રાખો ને ટાર્ગેટ કરો ને આટલું કામ કરો ને કશું ના થાય ભાઈ એમ ટાર્ગેટ પૂરા થતા હશે થવાનું થઈ જાય મેં કેવું કર્યું બીજી વાર કર તેંડુલકર વખત સેન્ચુરી મારે દરેક મેચમાં મારે સેન્ચુરી ચાર વાર દંડું ડૂલ પહેલાં જ બોલે ક્લીન બોલ આપણી હોશિયારી જીવનમાં કામ આવતી નથી એટલે બીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે આપણા હાથમાં ખાલી મહેનત છે પરીક્ષા હોય કે બિઝનેસ હોય બેસ્ટ કરવાનું અને જે રિઝલ્ટ આવે એને એક્સેપ્ટ કરી લેવાનું એ તમારી પ્રગતિનો રસ્તો છે ડાયમંડના ધંધામાં નુકસાન કર્યું કન્સ્ટ્રકશનના ધંધામાં કન્સ્ટ્રક્શનમાં પહેલાં જ ધંધામાં નુકસાન કર્યું ટકી ગયો અને આજે મસ્ત કામ કર્યું કે જે કર્યું તે બેસ્ટ કર્યું દેવું થઈ ગયું માંગવાળાને જીન કીધું તારો પૈસો વ્યાજ સાથે આપી દઈશ ઇજ્જત લેતો નહીં સાલા કે હા પૈસા મળે કે ઇજ્જત મળે બે થોડું મળે તો કે ના પૈસા આવજો મજા ગેરમજા કર બરાબર મહેનત કરીને એક એક રૂપિયો ચૂકવી દીધો આ છે પૈસા કમાવાનો સરળ રસ્તો જે કરો તે બેસ્ટ કરો બસ આટલું જ કરો પૈસા માટે કામ ના કરો પણ આ કામને એન્જોય કરો એન્જોય ધ પ્રોસેસ પણ આપણે તો શું છે ખબર છે આપણને ઘર બાર માંથી ફાતડા બનાવવાની તૈયારીઓ ચાલે છે બેટા સંતોષથી જીવવું એટલે કોઈ કરે જ નહીં બેટા ચાદર હોય એટલે પગ પોળા કરવા ચાદર હોય નહીં બેટો પગ પોળા કરે નહીં હોય તો ફાટેલી હોય તું રિસ્ક નહીં લોગે તુમારી લાઈફ રિસ્કી જાયગી આપણે નથી લેતા એટલે બાજા શેર બજારમાં ના જતા બધા કે મેચોના સત્તામાં રિસ્ક નહીં લેવાનું બિઝનેસ કરો દિલ કેટલું તોડી નાખે એવો ધંધો કરો મેં સાહેબ કરોડો રૂપિયાના વેપાર એક પૈસા વગર કર્યા છે તારા ભરોસે જીવ્યો જખ મારીને વ્યવસ્થા કરશે પાંચસો વખત પૈસા વગર કામ કર્યું છે પાંચસો પાંચસો વખત ઈશ્વરે મારું ઊભું નથી રાખ્યું તમારું ઊભું રાખશે એ તો કાયદો તો પાળો પાળી તો જુઓ એ તો એક સેકન્ડમાં તમને ધર આપી દે એને ક્યાં કમી છે આપણા જો ભિખારી થોડો છે જે કરો તે બેસ્ટ કરો ત્રીજી અવસ્થા કેટલો ટાઈમ લેવાનો છે ચાલુ સાલી મફતમાં માં એવી મજા આવે સાંભળવાની ચાલુ રાખો તમારું જે ત્રીજી અવસ્થા પ્રેમ થવો લગ્ન થવા ખતરનાક વિષય છે એટલે થોડું પી લઉં પાડે ગીતા કુરાન અને બાઇબલ નું એક વાક્ય છે કે હે મનુષ્ય તારા જન્મ સમયે તારો જીવનસાથી મેં નક્કી કરીને રાખ્યો છે કાઉસમાં ફાફા મારવા નહીં એટલે એવું લખ્યું નથી આ ત્રીજી અવસ્થા જેના કારણે આજનું આખું યુવા સરકાર કે જે પાસઠ કરોડ યુવાનો કે દેખાતા જ નથી પાનના ગલ્લે દેખાય છે થોડા ઘણા થોડા ઘણા રેલીઓમાં દેખાય છે પોલિટિકલ રેલીઓમાં દેખાય છે બાકી યુવાન તો ક્યાંય દેખાતો જ નહીં બાકી તો બધા લો વેસ્ટ પેન્ટ પેન્ટ ફરતા હોય છે ગમે ત્યારે ઉતરી જવાનું આ ત્રીજી અવસ્થા ઈશ્વરે એમ કહ્યું છે કે મારા હાથમાં છે તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે કોઈને તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે તો તમને જીવનસાથી પણ નક્કી કરવાનો અધિકાર નથી રોટ ઇન ગીતા કુરાન એન્ડ બાઇબલ અને આપણે તો પરણું તો તને જ પરણું ગમે તે થાય ફોન કરું મેસેજ કરું ક્યાં છો ક્યાં છો ઠોકાઈ જશે ભાઈ ભલો થાય ને કેમ મેસેજ ના કર્યો બેલેન્સ નહીં ક્યાંથી કરે ભાઈ પ્રેમમાં પડે ને દસ દસ રૂપિયાનું બેલેન્સ કરાવ્યો હા હા જલ્દી જલ્દી મૂક મૂક પૂરું 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 પ્રેમ એટલે શું ખબર જ નથી લગ્ન એટલે શું ખબર જ નથી મિત્રતા એટલે શું ખબર જ નથી પિક્ચરો જોયું જઈને પ્રેમ કરવા માંડે હું ને મારી વાઈફ વાઇફ પિક્ચરમાં તમે જુઓ આ હિન્દી પિક્ચરો કેવા ખટારા જેવા બને તમે દુનિયાની કોઈ પણ ભાષામાં એવું કોઈ પિક્ચર દેખ્યું કે જેમાં હીરો હિરોઈન ઝાડ આજુબાજુ ગીત ગાતા હોય બગીચા જાય કહો ના પ્યાર ચાલુ ને હું ને મારી વાઈફ સો વાર બોલો બગીચામાં ગયા સાલું ગીત જ યાદ ના આવે કેટલું આમ કેટલું કરું એમ હિન્દી પિક્ચર મેં છે ને સાહેબ હમણાં એક ફિલ્મ બનાવી છે વિટામિન સી દશેરા ઉપર આવશે ગુજરાતી ફિલ્મ છે જોજો બધા વિટામિન સી એસ એચ ઈ હો સી એટલે મમ્મી સી એટલે બહેન સી એટલે પ્રેમિકા સી એટલે વાઈફ દીકરી આ બધું સી કહેવાય એમાં તાળીઓ પાડવાની જરૂર નથી કહેવાય પણ આપણે તો આ હિન્દી પિક્ચરો મગજનો સત્યાનાશ કરી નાખ્યો છે આ ત્રીજી અવસ્થા લગ્ન થવા તમારો જીવનસાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે એક મિનિટ બગાડવાની જરૂર નથી પણ આપણે તો કુચકુચ હોતા તું આ આ તમે તમને ખબર છે છોકરા છોકરીઓના પ્રશ્નો કેમ ઊભા થયા છે કોઈ ભાવનાઓ પેદા નથી થતી એનું કારણ શું છે ખબર છે તમે નવમા નવમાં આવો એટલે સ્કૂલમાં શું બોલાવે છે ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ છે પાકિસ્તાન જવાનું એટલે શું તમે કોઈ એજ્યુકેશનના માણસો બેઠા હોય તો મારે કહેવું છે કે ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારા ભ્રાતા છે ટ્રાન્સલેશન ઇઝ દેશ શું છે બધા ભારતીયો મારા મિત્ર છે આવું છે પછી કોણ ચલાવે પીપોડી ચાલુ જ ચાલુ હું તો બોલતો જ નહીં હોય પાપમાં પડાય ખોટું યાર આપણે એકચ્યુઅલી કોઈને ચેલેન્જ છે મારી જે જ્યાંથી આવ્યું છે ટ્રાન્સલેશન શું છે ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા મિત્ર છે ભ્રાતા છે ભાઈ બહેન છે એટલે ઘરમાં બે બહેનો હચવાતી નહીં આટલી બધી મને ને ને હાથ ગળા ઉપર કમર પગે બધે બાંધવી પડે કહોથી તમને મિત્રો હું છોકરા છોકરીઓને પૂછું છું કે સાહેબ હું તો પ્રેમમાં પડ્યો એટલે પડો તો લાગે પડવા નહીં ઊભા રહેવાનું આપણને પ્રેમ એટલે શું ખબર તમને ખબર છે જીવનની સૌથી અદ્ભુત અવસ્થા છે અદભુત પ્રાર્થનાથી પણ ઉપરની અવસ્થા પ્રેમ છે પણ પ્રેમ એટલે શું ખબર જ નથી તમને ખબર છે એક શબ્દ અમારી બાજુ બહુ વપરાય છે પહેલી નજરનો પ્રેમ ફર્સ્ટ સાઇટ લવ સાહેબ મન તો જોતા જ ગમી ગઈ સાહેબ મન તો પેલો છોકરો બાઇક પરથી ઉતર્યો આહા હા આ પહેલી નજરનો પ્રેમ પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય તમને ખબર છે આ તમે જે કહો છો ને તો સેક્સ છે એ પ્રેમ નથી પ્રેમ કોને કહેવાય જ્યારે આપણે માના પેટમાં હોઈએ ને અને માને ખબર નથી છોકરો છે કે છોકરી છે ડાળો છે કે ગાળો છે બુદ્ધિશાળી છે કે ડોબો છે કાળો છે કે ધોળો છે અને મા આપણા માટે લંગોટ બારો ત્યાં ગોદડીને ઘોડિયું બનાવે ને એને પહેલી નજરનો પ્રેમ કહેવાય આ નથી પહેલી નજર અને ફોર ધીસ રીઝન ફોર ધીસ રીઝન વી હેવ ટુ બો ડાઉન અવર પેરેન્ટ્સ આ પહેલી નજરનો પ્રેમ મા બાપ શીખવાડે છે આ જે જોઈને બધું થાય ને પ્રેમ નથી તો સેક્સ છે અને સેક્સ ને પ્રેમને કંઈ લાગતું વળગતું નથી સાહેબ સેક્સ તો બસ્સો રૂપિયા મળે બજારમાં હું જાહેરમાં કહું છું પણ પ્રેમ ના મળે પહેલી નજરનો પ્રેમ ના મળે એટલે તમે મારા દીકરા દીકરી જેવા છો મને બોલતા જરાય દુઃખ નથી ક્ષોભ નથી કેમ કે તમને કોઈ સાચી વાત આવી મોઢા ઉપર કહી નથી જાહેરમાં પ્રેમ એટલે બે છોકરા છોકરી ભેગા થાય પ્રેમ એટલે શું ખબર છે કેવો પ્રેમ કરો તમે લોકો તમે જોયો તમને હશો એક છોકરો છોકરી ભેગા થાય જો તારે મને કરવાનો હું તને કરું તારે કોઈને નહીં કરવાનો હું આ કેવી ખબર છે બે વેપારી ભેગા થાય જુઓ હવે તમે એટલે પેલો વેપારી શું કે જો તારે મને માલ વેચવાનો હું તને માલ વેચું તારે કોઈ નહીં વેચવાનો હું કોઈ નહીં વેચું અલા ભાઈ બંને ભિખારી થશો પ્રેમ એટલે પાંખો છે પ્રેમ એટલે પાંજરું નથી જે દિવસે તમે જે છોકરા છોકરીને પ્રેમ કરતા હોય ને અને તમારે એકબીજાનો મોબાઈલ જોવાની જરૂર પડે ને તો ત્યાંથી જ સંબંધ પૂરો કરી દેવાનો તમને થાય કે હાલે મોબાઈલ ફોન ફોન હતો તરત ટીકતા જાગે આપણે પ્રેમ અને તકલીફ શું છે તમે પ્રેમ તમારી આમાં વાત તમારો નથી વાત શું છે હિન્દી ફિલ્મો તમે ખૂબ જોઈ કાઢી ઢગલા એટલે તમારા મગજમાં પ્રેમની વ્યાખ્યા તૈયાર થઈ કેવી પિક્ચર શરૂ થાય છોકરી જતી હોય એટલે છોકરો જતો હોય ઘંટડીઓ વાગવા માટે પ્રેમ થઈ જાય પ્રેમ થઈ જાય એટલે મળવાનું ચાલુ થાય જાહેરમાં ખાનગીમાં મળવાનું ચાલુ થાય અને ધીરે 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 બરોબર મળવાનું ચાલુ થાય અને છેલ્લે ઇન્ટરવેલ પહેલાં પહેલાં છોકરી ઘરમાંથી ચપ્પલ લઈ અને આમ બહાર જતી હોય અને એના પપ્પા દેખી જાય કાં જા રહી હો મુજે જાને દો નહીં ઇન્ટરવેલ એટલે આપણે કે હવે શું થશે બિચારીનું હાલ આ તારું શું થશે વિચારે એનું છો જે તમારું થશે ઇન્ટરવેલ પછી છોકરીના પપ્પા છોકરીને લઈને સીધા અમેરિકા નરેન્દ્રભાઈ વિઝાના મને આને મળી જાય તકલીફ સીધા અમેરિકા પેલો છોકરો બી એના ચાર દુખા દોસ્તારો જોડે અમેરિકા અમેરિકા પાછા મોલમાં ક્યુ રહી ચલો પછી બરાબર ત્યાં મળવાનું થાય છોકરી એના બેડરૂમમાં બેઠી હોય છોકરાઓ પ્રેમમાં પડો તો પાઇપ પર ચડતા શીખી જવાનું છોકરીના રૂમમાં એક પાઇપ હોય પાછળ એસ્ટ્રલની પાઇપ પકડીને છોકરીના રૂમમાં જાય છોકરીના રૂમમાં જાય એટલે છોકરી હા આવી ગયા એટલે એની મમ્મી પછી કે પાછી બહારથી

અને પછી છોકરાને માતાજી આવે જોરદાર એકદમ ખતરનાક અને પછી આમ આમ અને પછી ગુંડાઓ આપણે તો નસ ચડી જાય કોઈ કરતા નહીં બધા અને પછી છેલ્લે છોકરા છોકરીનો હાથ આમ ભેગો થાય અને ધ એન્ડ એટલે આપણે પાછા ભાઈ પછી શું ઘરમાં કેરોસીન લાવવું પડે ગેસ લાવવો પડે સીધું સામાન લાવવું પડે ગાડીના હપ્તા ભરવા પડે હાલ આ તો બતાવતા જ નથી બધું હારું હારું બતાવે બધું દોસ્તો તમને ખબર નથી કે જીવન શું છે આપણને આ જે બધું મનોરંજન છે ને એ તમારા મગજમાં સત્યાનાશ કરી રહ્યો છે મારા ઘરે મોટું ટીવી લાવ્યા તો ટીવી ચાલુ કર્યું તો જોન અબ્રામ બાઇક લઈને જતો પાછળ બિપાસા બાસુ બેઠેલી અને ગીત ચાલુ થયું ગીત ચાલે આમ ચોપાટી આવીને દરિયો આવ્યો ને જંગલ આવ્યું ઝાડ આવ્યું મારી બાજુમાં પેલી મારી તેણી છે ને બારમાં ભણે સ્મૃતિ આવીને બે ગયેલી એ મને દેખે ટીવી દેખે આમ દેખે મને ખબર નહીં કે નોટ બાજુમાં બેઠી એકદમ વોશિંગ પાવડર નિરમા ગીત પતી ગયું તો પેલી સ્મૃતિ શું કહે ખબર પપ્પા શું દેખતા હતા મેં એવું કહી નહીં મને કે બોલો બોલો મેં તો બેટા કશું મને કે તમે આવું કર્યું હતું અલા ક્યાંથી કરે બાપુ આવું ક્યાંથી કરે તમારા મગજમાં આ પ્રેમની વ્યાખ્યા તૈયાર થઈ ગઈ કે પ્રેમ એટલે બાઈક હોવું જોઈએ પ્રેમ એટલે પાછળ બેસવાનું જંગલમાં જવાનું ઝાડ પાછળ જવાનું આવું બધું કરવાનું તમારો જીવનસાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે એક મિનિટ બગાડશો નહીં કોઈ કુંવારા નહીં રહો બાજપાઈ રહ્યા એપી અબ્દુલ કલામ રહ્યા કોઈ ફરક પડ્યો તમે કઈ મહાન હસ્તી બની જશો જો નહીં તારે અમારી કોલેજમાંથી છે ને એકવાર પ્રવાસ થતા હતા તો કોલેજના ગેટ આગળ બસ ઊભેલી બધા આર્ટસ પ્રવાસ જાય હું ભણું સાયન્સમાં તો કે સંજય રાવલને બોલાવો તો મને કે ચાલ આવી તો હું ગયો તો હું જેવો બસમાં ચડવા ગયો ને બધા ચડી ગયા હું કોઈ ઓળખું નહીં બસમાં ચડવા ગયો અને એક છોકરી એકદમ સરસ રૂપાળી છોકરી હતી બસમાં ચડવા ગયા એ પણ ચડવા ગઈ ને હું બી ચડવા ગયો અને મારો હાથ આમ ઘસાયો પેલી છોકરી શું કહે માપમાં મારે છે હવે અમાર શું માપ હવે હવે અડી ગયો તો અડી ગયો પણ હતી સરસ છોકરી એમ પછી બહુ સાંભળવા જઈ ઇન્ટરેસ્ટિંગ તમે હું તમને હસવા કેમ નથી દેતો ખબર છે મારી પાસે સમય ઓછો છે પાછું મારે બીજી બે કલાકની કથા ગાવાની નીડ નીસ્ટ એટલે મને એમ થાય જલ્દી બધી વાત તમે તાળીઓ પાડો એટલે મને બી મજા આપણે મજા જોઈતી જ નથી બસમાં બેઠા ભાઈઓ આ બાજુ ભાઈઓ ભારત મારો દેશ છે બધા આ ભાઈ ભારત મારો દેશ છે એ ભાવના કેવી સિદ્ધ થઈ ખબર છે મોરારી બાપુની કથામાં ભાઈઓ આ બાજુ ને ભાઈઓ આ બાજુ હાલો ક્યાંય ભરોસો નહીં હું હમણાં ખોડિયાર ગયો નગર તો મારી વાઇફને લઈને હું દર્શન કરું પેલો મહારાજ કહે ભાઈ પેલા બેન હું તારી બેન મારી તો ઘરવાળી છે ભાઈ શું છે યાર એટલે મંદિરમાં ભાઈ બહેનો જુદા આ ભાઈ બહેનની આવી ભાવના આપણે ડેવલપ કરીએ તો બસમાં બધા બેઠા મેં જોક સાયરીઓ ચહેવાનું ચાલુ કર્યું બધા હશે પણ પેલી છોકરી હશે નહીં એની સામે દેખું ને પણ આમ હતી સરસ એટલે હાલું ધ્યાન બી ત્યાં જ જાય આખો દિવસ તમે જોજો તમારો એક દાંત પડી જાય ને તો જીભ ત્યાં હોવો જોઈએ તમારી લાઈફનો આમ ઘેર જાઓ તો પેટમાં દુખે ગો પેલી છોકરી હશે ની બધા હશે એની અમે જોયું તો આમ આમ કરે હવે આખા દિવસની વાત નથી કરતો હાથ પડી જશે તારંગા ગયા જઈને પાછા આયા પાલનપુર બધા ઉતર્યા પેલી છોકરી હશે નહીં પણ બાપુ હિંમત હારે પેલી છોકરી આવી મેં કીધું શું છે તારે હસ્તી તારે છે શું હું એ ડર્યો મેં છોકરીના વખાણ ચાલુ કર્યા છોકરીઓના વખાણ કરવા હાચા ખોટા અને છોકરીઓ છોકરીઓ કોઈ વખાણ કરે તો સમજવું કે ડફોળ બનાવે પીલી છોકરી કે તારે છે શું અરે મેં કીધું તું તો યાર જેની જોડે લગ્ન કરશે એનું તો જીવન ધન્ય થઈ જશે તારે તારી ચિંતા કર મારી ના કર અરે હું તો આવ્યો હું જેવો ઘરે મારા બાપુજી બેઠેલા મારા બાપુજી ગરીબીમાં ભરાયા જે સંસ્કારો આપ્યા જે સમજ આપી ફ્રીડમ ઓફ થોટ્સ જે કરવું એ છૂટ અને એના જ કારણે કદાચ હું આવો છું ક્યાં ગયો હતો મેં તું પ્રવાસ જ્યાં ત્યાં હેડ્યો જાય મેં તું મફત લઈ ગયા તા બાપાને હું ચિંતા કર હલો मन कहता सगाई करना सलमान खान की सगाई बताया भी नहीं। तो मैं तो ऊपर 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 मैं क्या करे हुई बापू बतायाग्निहोत्री <laughs> तो पद्मी बदी, सपना सवारे मारा ने को सवरे वेल भाभी ने कोक जो जाओ मारा भाभी तैयार एकज कपड़ा एक, एक पेंट और एक शर्टी कपड़ा તૈયાર થઈને એક બે રૂપિયાની બાટલી અત્તર બતર લગાવી એક જણના ઘરે ગયા બંગલો અને બહાર ગાડી પડેલી ને અંદર ટેલિફોન આપણે તો ઠંડ ઠંડ ગોપાલો કોઈ નહીં આપણી ભાઈ હું તો જઈને આમ બેઠો આમ આમ છોકરી જોવા જાવ એટલે કેવા ડાયા થઈને બેસવું પડે આમ મહેનતથી બેસવું પડે ભલે બાર ભાઈ હોય આપણે હું તો જઈને બેઠો સામેથી બહારનું ખુલ્યું પેલા ગુજરાતી પિક્ચરમાં ખુલે ને આમ ટાડા ટાડા પેલી તારંગાવાળી છોકરી પાણી લઈને આવી ભાઈ મેં કીધું મરી ગયા મેં તો આને કંઈ કહેવું નહીં તો બધો ખેલ બગાડશે મને કે પાણી પીઓ હું તો બે ગ્લાસ પી ગયો લિટરલી શબ્દ સર સાચું પછી થોડી હસી છોકરી આ પિક્ચરોમાં જે સીન આવે ને મને એમ ત્યાં ખરેખર હાચા હોય જો આમ પછી મને કે કેમ આવ્યા છો મેં કીધું મારી સગાઈ કરી છોકરી જોવાય મને કે મારા જોડે જ કરી છે सत्यावीस सत्यावीस वर्ष ते हजी बदली नहीं मैं एज राखी है माँ बाप ना बदली शक भाई बहन ना बदली शक एम जीवन साथी पन बदली शक नहीं इट वॉज गीवन बाय ऑल कोई माँ बाप बदले जे नहीं गमता बदली काटो भाई बहन कोई बदले जे तो जीवन साथी पन बदलाय नहीं आ तो कोई छुट्टू करो पोत लाख मो जन पेटी बदलाई એક રાજા છે ને એક ગામમાં ગયો તો રાજકોટમાં બધે મંદિરો મસ્જિદો સ્કૂલ હોલ આમ ગોલ દોરેલું અને વચ્ચો વચ્ચે તીર મારેલું ખબર આપણે મેળામાં જઈએ તો વચ્ચે તીર મારીએ તો ઇનામ મળે બધે ગોળ વચ્ચો વચ્ચ તીર આપણે તો કીધું બહાર જ જાય તો રાજાએ કીધું કે કોને કર્યું કે સાહેબ એક ગાડો છે તો કે બોલાવો તો એક ગાડો આવ્યો આમ કરો શું હે સીધો ઊભો રહે નહીં ઊભા રહેવું ક્યાં ત્યાં કર્યું આ ડાબાથી હાથથી વચ્ચો વચ ઊંઘમાં વચ્ચો વચ આવે સાળાનો કોન્ફિડન્સ જોરદાર પેલા એ શું કર્યું મોટું બોર્ડ મૂક્યું અહીંયા હોલમાં સામે આખું રાજકોટ બેસાડ્યું રાજા કે વચ્ચે ના આવે તો અરે માથું કાપી કાઢજે પેલા શું કર્યું ખબર છે પહેલા માર્યું તીર પછી દોર્યું ગોળ અલ તો વચ્ચે જ આવે ને અડું અડું જાય દીકરા દીકરીઓ પહેલા પ્રેમ લગ્ન કરી લેવાના પછી પ્રેમ કરવાનો આ પહેલા પ્રેમ કઈ લગ્ન કરવા જશો ને ઠેકાણું નહીં પડે તું જેવી હતી જેવી છે જેવી હોઈશ તું જેવો હતો જેવો છે જેવો હોઈશ હું તને ચાહું છું અને લગ્ન કહેવાય પ્રેમમાં લગ્ન નથી પણ લગ્નમાં પ્રેમ છે તમે જેને પ્રેમ કરો એની જોડે લગ્ન ના પણ થાય જરૂરી નથી કે પ્રેમ કરો એની જોડે લગ્ન થવું જોઈએ આ તમારે સમજવાની જરૂર પ્રેમ અને લગ્નને કોઈ લેવા દેવા નથી નો નો ના પાડે ચલો ભાગી જઈએ આ પ્રેમ માટે કોઈ ભાગતું નથી એ બીજા માટે ભાગે સવાલ શું છે આપણને આ વાત ખબર નથી આ ગીતા કુરાન અને બાઇબલમાં લખ્યું છે કે એક મિનિટ બગાડીશ નહીં મહેનત કર કેરિયર બનાવ બોડી બનાવ ચોપડીઓ વાંચ મસ્ત જીવન જીવ અને યોગ્ય સમયે પ્રેમ લગ્ન હોય કે અરેન્જ મેરેજ જે જીવનસાથી મળે એની સાથે મસ્ત પરણી જવાનું ને જીવવાનું પછી બીજા કોઈ પ્રેમની જરૂર પડે નહીં એને કહેવાય લગ્ન અને આ ઈશ્વરે નક્કી કરી આપણને આ બધી ચીજોની ખબર નથી સંબંધો સાચા હોય તો સાચવવા નથી પડતા અને જે સાચવવા પડે તે કદી સાચા નથી હોતા આપણને ખબર જ એટલે ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે આપણા હાથમાં નથી દીકરા દીકરીઓ કોલેજો દસ મિત્રો હોય પચાસ મિત્રો હોય દસ મારા લગ્ન થઈ ગયા હવે કોઈ પ્રેમ નહીં કરવાનો એક્સપાયરી ડેટ હું તમને બધાને પ્રેમ કરું છું આ તો મારો પ્રેમ તમારા પ્રત્યેનો છે કે હું અહીંયા આવ્યો છું પ્રેમ એટલે લગ્ન જ મેં કીધું ને મારે તો રાણી મુખર્જી મારી ઓફિસમાં મોટો ફોટો રાખવું છું રોજ ગાલ પર હાથ ફેરવીને જવું પણ રાણી મુખર્જી ના મળી તો હવે જે મળી એ રાણી મુખર્જી એમ તો હું જીવી શકું આ સમજ આપણામાં આવતી નથી અને એટલે બધા જ પ્રશ્નો સમાજમાં ઊભા થાય છે આ ત્રીજી અવસ્થા કોના હાથમાં છે ઈશ્વરના હાથમાં ચોથી અને છેલ્લી અવસ્થા એ પહેલા થોડી ધંધાની વાત કરી લઈએ મેં બે પુસ્તકો લખ્યા છે હવે મને પહેલાં કરતાં સારું લાગે છે અને બીજું પુસ્તક જે મને ગમે છે તમને પણ ગમશે આ બસ્સો બસ્સો રૂપિયાના પુસ્તક છે આજે કોઈને જોઈએ તો સોસો રૂપિયામાં મળશે અને વાંચ્યા પછી ન ગમે તો બસો બસો રૂપિયામાં પાછા લેવામાં આવશે વેચેલો માલ વાપર્યા પછી ડબલમાં પાછો લેવામાં આવશે મારા પુસ્તકોમાં મેં લખ્યું છે કે આ પુસ્તકના કોઈ કોપીરાઈટ નથી જેને જેમ વેચવા હોય છાપી છાપીને વેચજો ત્રીસ ત્રીસ હજાર કોપી આની વેચાઈ ગઈ છે અને આના પૈસા હું સારા શિક્ષકો બનાવવાના કામમાં વાપરું છું આશા રાખું કે વિદ્યાર્થીઓ ખિસ્સામાં સો રૂપિયા હોય તો આ પુસ્તક આજે ખરીદજો એક પુસ્તકના સો રૂપિયા છે ચોથી અવસ્થા મોક્ષ આપણા હાથમાં છે મોક્ષ એટલે શું હું અહીંયા આવું ને પાણીની બોટલ ઘરેથી લઈને આવું સાચી વાત કહું ક્યાં ગયા સાહેબ આપણે તમારા ક્યાં ગયા બહાર ગયા શું નામ હું ભૂલી ગયો સાતસો ને વીસ સેમિનારમાં સૌથી બેસ્ટ માણસને હું મળ્યો ને તો મિસ્ટર સર્વેશ્વરને હું મળ્યો છું બેસ્ટ અને મિસ્ટર યશ જે ઊભા થાવ તમે એક તાળી એમના માટે બી પાડો છો સિદ્ધાર્થ આ એ માણસ છે કે જે મને પકડીને અહીંયા લઈ આવ્યો છે એટલે મને એમ લાગે કે મારા જેવી નોટો બી ગમે જ આવા લોકોને સાહેબ હું ગઈકાલે આવ્યો ત્યાંથી વેલકમ મારું ઇમ્પિરિયલમાં રહેવાનું કોઈ હું જનરલી રહેવાનું જમવાનું બધું જાતે જ કરું છું આપણે કોઈનું કાંઈ જોઈતું જ નથી પણ ધ વે દે આર ડીલિંગ વિથ મી મને એમ થાય કે યસ આ કામ સરસ રીતે કરવું જોઈએ ઘણીવાર એવા લોકો બી મને ખટાય એમ થાય કે આ ક્યાં આવી ગયા પણ ઘણીવાર આવા લોકો મને તો એમ થાય કે સો મસ્ટ ગો ઓન ધ વે ઇઝ વર્કિંગ હોટલમાં ઉતરવાનું જમવાનું રાત્રે અત્યારે બી પાછું જમવાનું હું આવ્યો તો બહાર બેસવાનું ગાડી લેવા એટલે તમે નસીબદાર છો કે યુ આર ઇન ગુડ હેન્ડ્સ તમે એક સારા લોકોના હાથમાં છો મોક્ષ એટલે શું મોક્ષ એટલે હું અહીંયા આવું ને પાણીની બોટલ ઘરેથી લઈને આવવાનું મોક્ષ એટલે તમને છવ્વીસ જાન્યુઆરીએ કોઈ બોલાવે કે ના બોલાવે ધ્વજવંદન કરવા જવાની ઈચ્છા થાય ને તો કે તમને મોક્ષ મળી ગયો તમને સ્કૂલ કોલેજમાં કે બજારમાં સ્કૂટર પાર્કિંગ કરવાનું યોગ્ય જગ્યાએ ઈચ્છા થાય ને કોઈને નડેની તો સમજજો કે તમને મોક્ષ મળી ગયો તમારા કોઈ મિત્રને પૈસાની તકલીફ હોય એની બેગમાં ચૂપચાપ સો બસો રૂપિયા મૂકી દો ને તો કે તમને મોક્ષ મળી ગયો આ બાકી બધી ડફોર બનાવવાની વાતો છે મોક્ષ એટલે શું આ ધર્મ ગુરુઓ આ કહેવાતા ચૌદસોએ મોક્ષ ની શું વ્યાખ્યા બનાવી છે પહેલા પૈસા માટે દોરે પછી પૈસાથી દોરે પહેલા સ્ત્રી માટે દોરે પછી સ્ત્રીથી દોરે આ દોડવાનું બંધ થઈ જાય ને એને મોક્ષ કહેવાય આમ કે આમ જો હે સો હે આપણે જે છે એનો સ્વીકાર એને મોક્ષ કહેવાય હું કોઈ પણ કામ કરીશ બદલાની ભાવના વગર કરીશ એને મોક્ષ કહેવાય હું રાજકોટમાં ચૂંટણી નથી ઊભો રહેવાનો કોઈ દિવસ પણ મને એમ થાય છે કે યસ આ કામ કરવાની જરૂર એટલે મોક્ષ બહુ લાંબો વિષય છે પણ તમને લોકોને બાલ મંદિરથી શીખવાડવાની જરૂર આ એક જ દેશ એક જ સંસ્કૃતિ મોક્ષ શબ્દની વાત કરે છે દુનિયાના કોઈ ધર્મ પાસે આ મોક્ષ શબ્દ જ નથી વી આર લકી જીવતા જ મોક્ષ આજે હું જંગલમાં જતો રહું હિમાલયમાં જતો રહું એક પગ ઊંચો રાખીને એમ બે જઉં બમ બમ બોલે તો મને મોક્ષ મળી જાય પણ હું સમાજમાં રહી સમાજ વચ્ચે રહી સમાજનું કામ કરું તો કદાચ મને મોક્ષ વહેલા મળશે એટલે લીવ ફોર ધ સોસાયટી એટલે હું એમ કહું છું પહેલા પોતાના માટે જીવો પોતાના બાળકો માટે જીવો પોતાના મા બાપ માટે જીવો સમાજ માટે જીવો અને પછી જે કંઈ છે એ બધું સમાજને આપી દો આનું નામ મોક્ષ આપણને આ ખબર નથી અને ભીગું એ દિલ માગે મોર આવવા દો એક ગાડીઓ તો કે હવે બે જોઈએ એક બંગલો હતો કે હવે બે બંગલા જોઈએ હવે કે એસી જોઈએ હવે સંડાસમાં બી એસી જોઈએ મોટો ભિખારી માણસ થતો જ જાય પહેલું ને છેલ્લું આપણા હાથમાં બીજું ને ત્રીજું ઈશ્વરના હાથમાં જે થાય તે સારા માટે મારું ધાર્યું થાય તો હું ખુશ મારું ધાર્યું ના થાય તો તું ખુશ મારે દિવેલ પીધેલા ફરવાનો કોઈ સવાલ જ પેદા થતો નથી અને ત્યાંથી ભયમુક્ત જીવન શરૂ થાય हो गई है पीर पर्वत सी पिघलनी चाहिए इस हिमालय से अब कोई गंगा निकलनी चाहिए मेरा मकसद हंगामा खड़ा करना नहीं है ये सूरत बदलनी चाहिए ये सूरत बदलनी चाहिए आप सौ खूब खूब आभार